धर्मो सिद्धाय
Yeah.
પરમાત્મા કેવળ જ્ઞાનના પ્રકાશમાં પહેલી ક્ષણે જ્યારે આ જગતને જોયું અને જગતને જગતના સ્વભાવને જીવોને જીવોની ગતિ આગતિને જીવોના કર્મોના ભારથી બંધાઈ ગયેલી ચેતનાને અને એ ચેતનાને પુનઃ પાછા ચૈતન્યવંતા બનાવવાના માર્ગને જોતા પરમાત્માએ સૌથી મોટો ઉપકાર કર્યો હોય તો એમને આપણા મૂળભૂત સ્વરૂપનું પ્રકાશન કરવા દ્વારા. ભગવંતે કાયમ માટે કહ્યું છે કે તું જે છે તે તું નથી, કારણ તું જેને સુખ માને છે અંતે દુઃખ પુરવાર થાય છે. તું જેને સાધન સંપત્તિ પોતાની માને છે એ જ વસ્તુ તને દોષ અને પાપ કરનારી બને છે. તું જેને જગતમાં તારા પોતાના ગણે છે એ તું તારું મૂળભૂત સ્વરૂપ ભૂલીને ગણે છે અને તારા સંપૂર્ણ સુખનો પાયો તું જેને દુઃખ ગણે છે એ જ સાચા સુખનો રસ્તો ગણે છે. આજનો દિવસ આમ જોઈએ તો અજ્ઞાનના અંધેરા ભૂલી જવાનો દિવસ. માણસનું જ્ઞાન વધે કે અજ્ઞાન વધે, માણસના જીવનમાં માનવીના જીવનમાં જ્ઞાન વધારે કે અજ્ઞાન વધારે? ભાઈ અજ્ઞાન ના પાયા ઉપર અનાદિકાળ પસાર થયો હોય, અજ્ઞાનતાની જ દિશાઓ ચારે બાજુ આપણી ચેતનાને બાંધી રાખતી હોય અને અજ્ઞાનતામાં જ જો જિંદગી પૂરી થવાની હોય તો કમસે કમ જ્ઞાન તો એટલું છે જ આપણને, કારણ કે ભગવાન જેને ગમે છે, ભગવાનની આજ્ઞા કે ભગવાનના વચન જેને ગમ્યા છે તે પહેલું જ કામ ભગવાન પ્રત્યેનો તીવ્ર રાગ અનુભવવાની સ્થિતિમાંથી પસાર થાય છે. કોઈ પણ વ્યક્તિને પસંદ કરીએ, કોઈ પણ વ્યક્તિની સાથે સંબંધ બાંધવાની વાત આવે તો એમને નથી બાંધતા, એનો પરિચય કરીએ છીએ, એનો વિશેષ પરિચય કરીએ છીએ, એની વિશેષ જાણકારી મેળવીએ છીએ અને એમાં જો એ સદગુણોનો ખ્યાલ આવે ને પછી જ અંતરનો સંબંધ બંધાય છે. સદગુણો જ્યારે ખરેખર એના હૃદયમાંથી ઉગેલા હોય અને સદગુણો કહેતા એનામાં પરાર્થ વૃત્તિ જ્યારે હોય, વિશાળ દ્રષ્ટિ હોય, બીજાનું કરી છૂટવા માટેની તમન્ના હોય, આ બધા જ કદાચ પરાર્થ ગુણોમાં પણ કદાચ ગુણોની અંદર જો એમના હૃદયમાં પ્રેમ, ભાષામાં પ્રેમ, દ્રષ્ટિમાં પ્રેમ, વિચારોમાં પ્રેમ અને બધાની જ સાથે ઔચિત્યના પાલન પૂર્વકનું વ્યવહાર જોશે તો જે વ્યક્તિ ગમશે, નહીતર તમારી આગળ હું ગમે તેટલો સારો હોઉં પણ જો એ બીજાની આગળ હું ખોટો ખરાબ હોઉં ને તો એમના માટે તો હું નકામું છું. અને જેમની આગળ આપણે સારા થઈએ છીએ ને એ પણ કદાચ સ્વાર્થના પાયા ઉપર. ભગવંતે કેવળ જ્ઞાનના પ્રકાશમાં જોઈને પહેલા નંબરમાં વાત કરી કે તું તારા સ્વરૂપને સમજવા માટેની આંતરચક્ષુને અને આ સ્વરૂપને સમજવું એટલે જ આંતર જગતને સમજવું, કારણ કે
સ્વરૂપને સમજવાની વાત તેને જ કદાચ વિચારોમાં આવે છે કે જેને બહારના રૂપ રંગ રસ બહારના રૂપ રંગ રસ અને પદાર્થોમાંથી પણ ગમે તેટલો ઉપભોગ કર્યો હોય તો પણ હૃદયમાં સતત એને ડંખ્યા કરે છે, એને કશુંક ખૂટ્યા કરે છે, હજુ જોઈએ તેવી શાંતિ મળી. કેટલું વાપર્યા પછી શાંતિ મળે ભાઈ? કેટલા નવા 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 બધા જ એ તમારા સાધન સંપત્તિના સાધનોનો ઉપભોગ કર્યા પછી બસ હવે મને કઈ નથી જોઈતું એવી શાંતિ મળે. એક પણ પદાર્થ આ દુનિયાનો એવો નથી કે જે અંતરમાં શાંતિનો સાચે સાચ અહેસાસ કરાવે, અને એક પણ સદગુણ એવો નથી જે દિલને આકર્ષિત ન કરે. જોજો, માણસ છે ને, કોઈને પણ ક્યાંય પણ કરે છે ને, તો એની પાછળ રહેલો એનો કોઈક ને કોઈક ગુણ હોય છે, કોઈક ને કોઈક એનો પરમાર્થ હોય છે, કોઈક ને કોઈક એમનો એ સદભાવ હોય છે, ત્યારે જ માણસ આકર્ષિત થાય છે. અને આ બધું જ જ્ઞાન, આ બધી જ સમજણ, આ બધો જ પ્રકારનો બોધ એ જો ક્યાંયથી પણ મળતો હોય ને, કઈ ચોપડીમાંથી મળે, કઈ જગ્યાએથી મળે છે? માત્ર ને માત્ર આ જીવ શાસનના ગુરુ ભગવંતો પાસે. કારણ કે આ જીવે હજુ જગતને જે સ્વરૂપે જોવું ને જાણવું જોઈએ એ કદાચ જાણ્યું છે. બહુ વર્ષો પહેલા પ્રાય કરીને હું અમદાવાદમાં હતો, અને આમ થોડીક ટેવ એવી કે નવું પુસ્તક કયું આવ્યું છે ઉપાશ્રયમાં કે કોઈ પણ જગ્યા ઉપર, જો પુસ્તક આવ્યું હોય ને તો પહેલા એ પાના ખૂખેરવાને તો કૂઠા નીકળી ગયેલું, જેનું આગળનું કે પાછળનું કોઈ કૂઠું નહોતું, એકદમ ખૂણામાં એમને પડેલું હતું, તો પાના ફેરવ્યા અને પાના ફેરવ્યામાં એક સત્ય ઘટનાનું વર્ણન સાંભળ્યું કે સરકારી કર્મચારીઓ બહુ મોટા વાવાઝોડા સાયક્લોન આવવાને કારણે ચારે બાજુ તારાજી વેરાયેલી હતી અને ગામોના ગામો ધ્વસ્ત થયેલા હતા, અને એ સરકારી કર્મચારીઓ સર્વે કરવા નીકળ્યા હતા કે કયા ગામમાં કયું કેટલું કેમ નુકસાન છે અને કોને કઈ જાનહાનિ ને માલહાનિ થઈ છે. તો એ સવારના પોરમાં લગભગ 10-11 વાગે નીકળેલા, અને પાણીની નદી જેવી એ જગ્યા એ થોડીક આમ કૂદીને જવી પડે, પાણીમાં પગ મૂકીને જવી પડે, અને સામે કાંઠે એક ગામ જેવું હતું, અને ત્યાં આગળ ગયા અને એ ગામના પાદરથી ગામની વચ્ચે પહોંચતા 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 બધાને આશ્ચર્ય થયું કે આટલા મોટા સાયક્લોનમાં ગામોના ગામો ધ્વસ્ત થયા છે. તો આ ગામમાં જે બાજુથી જતા હતા એની જમણી બાજુના બધા જ ઝાડવાઓ પડી ગયા હતા, બધા જ ફેંકાઈ ગઈને ઉડીને ચાલ્યા ગયા હતા, અને પાછા ફરતી વખતે જોયું એ જ ડાબી બાજુના રસ્તાના ઝાડવાઓ બધા જ અડીખમ હતા. ઘણા ગામોના એ છાપરાઓ, મકાનોના છાપરાઓ, ગળિયાઓ, વસ્તુઓ બધું જ ધ્વસ્ત હતું, પણ એક સાઈડના બધા જ ઝાડવાઓ ઉડી ગયા અને એક સાઈડના બધા જ ઝાડવાઓ અડીખમ ગયા. કારણ શું? અંદરો અંદર ચર્ચા કરે છે કે આ બધી સાઈડના આ બધા જ ઝાડવાઓ પડી જાય, અને આ બાજુના બરાબર સામેના કાંઠે રહેલા એટલે કે સામેની સાઈડમાં રહેલા બધા ઝાડવાઓ ઉભી રહ્યા, ઉભા રહી ગયા. કારણ શું ભાઈ? આ બાજુ માટી પોલી જઈ ગઈ અને આ બાજુ પથ્થર કડક થઈ ગયા.
કારણ શું ગિરીશભાઈ? કઈ કરશે? બહુ અનુભવી એક વૃદ્ધ પુરુષ ત્યાં આગળ સાથે હતા અને ગામમાં જઈને પૂછ્યું, ફરી વખત એ પાછા ગામમાં ગયા અને અનુભવ વૃદ્ધ પુરુષને પૂછ્યું કે દાદા દાદા કે આ ગામની અંદર અમે સર્વે કરવા આવ્યા, બધું ધ્વસ્ત થયેલું દેખાય છે, તમે બધા થોડા ઘણા જે કંઈ પણ અહીંયા જોવું દેખાય છે, અમને એક વાતની સમજણ ન પડી કે આ બાજુના બધા ઝાડવા ઉખડી જાય અને આ બાજુના બધા જ ઝાડવા એ ઉભા રહેલા દેખાય, કારણ શું? મૂળિયા કે ઠળિયા? મૂળિયા. દાદાએ બહુ હસતા હસતા કીધું કે જેના મૂળ ઊંડા ગયેલા છે એ લોકો ટકી જાય છે અને જેના ઝાડપાન કે છોડ ઊંડા નથી હોતા એ ઉખડી જાય છે. આ વાંચ્યું તરત જ તે મને ફિલિંગ્સ થઈ. આ કલિકાળની અંદર કેટલાય માણસો ઉખડીને ફેંકાઈ ગયા, કેટલાય ઉડી ગયા, કેટલાય અકાળે ઉડી ગયા, પણ જેના જીવનના મૂળ કહેતા જીવન દ્રષ્ટિના મૂળ ઊંડા છે એ લોકો ટકી ગયા. જીવનના મૂળિયા ઊંડા રાખવા એટલે શું? આજે નમો ઉવજ છાયાણ પદની વાત કરવી છે. ગુરુ ભગવંતો નું કામ કેટલું? ઉપદેશ આપવાનું. ગુરુ ભગવંત શું આપે ભાઈ? મફતમાં ઉપદેશ આપે. ગુરુ ભગવંતો નું કામ કેટલું ભાઈ? જઈએ ત્યારે. ગુરુ ભગવંતો નું કામ કેટલું? આશીર્વાદ. હા, આશીર્વાદ આપવાનું, પચકાર્ડ આપવાનું અને પાછું બધું જ મફતમાં આપવાનું. વિનંતી એટલે મૂલ્ય થોડું થાય, કઈ વિનંતી કરી એટલે અમે કઈ માગ્યા નથી. કઈ જ્ઞાની ભગવંતો ઈશારો તે બાજુ કરે છે આપણા જીવતરના સ્વરૂપના મૂળ, આપણી આંતરિક શક્તિના મૂળ, આપણું દેખાતો જીવન વ્યવહારનો અંદરનો સદભાવ કહેતા મૂળ એ ઊંડા નાખવા માટે ત્રણ કામ કરવાના છે. એ જ લોકો પ્રભુ શાસનમાં ટકી જાય છે, એ જ લોકો ખરેખર પોતાના જીવતરના એ 70-80 કે 90, હવે તો જો કે 50માં એ કઈ ભરોસો નથી બેસતો, પણ જેટલા પણ વર્ષો આયુષ્યના રહ્યા હોય તેમાં પ્રભુ શાસનને અંદરથી એ આરાધના દ્વારા ટકી જાય છે, જેના ત્રણ બહુ મોટા ગુણ મળ્યા હોય તેને. અને એમાં પહેલા જ નંબરનો સદગુણ બતાવ્યો છે, જેની નજરમાં, જેની બુદ્ધિમાં, જેના વ્યવહારમાં, જેની ભાષામાં, જેના વર્તનમાં સદા સર્વત્ર નિસ્વાર્થ પ્રેમ હશે તેને જ અહીંયા ટકી જવાનું બળ મળશે. ગુરુભાઈ, પ્રેમ લેવો કે લેવો સારો કે આપવો સારો? પ્રેમ મળે તે સારું કે આપવું પડે તે સારું? આપવું પડે તે સારું. પ્રેમ આપવા માટે કે પ્રેમ દેવા માટે? સબળ કારણ હોય તો અપાય કે કોઈ કારણ ન હોય તો પણ અપાય? કારણથી પ્રેમ કરીએ છીએ. હવે મહત્વની વાત, આપણે કોઈ કારણથી પ્રેમ કરીએ છીએ કે કારણ વગરનો પ્રેમ કરીએ છીએ ભાઈ? કારણથી. બિલકુલ બિલકુલ, કારણ વગરનો પ્રેમ કરવો જોઈએ.
હવે જો કારણ એટલે શું, કારણનો અર્થ એટલો જ બતાવ્યો છે. આ તો બધું વર્ષોથી જાય છે, સ્વાર્થ સ્વાર્થ સ્વાર્થ. એટલે આપણે એકલા સ્વાર્થી છીએ એવું નથી, સામેવાળા એકલા પરમાર્થી છે એવું પણ નથી. પણ કારણનો અર્થ કર્યો છે કે જે કારણમાં સામેવાળાનું હિત હોય અને પ્રેમ કર્યો હોય તો એ પ્રેમ સાચો છે. આ કરવા દ્વારા એમને શાંતિ શાતાને સમાધિ મળવી જોઈએ. કારણથી પ્રેમ પોતાના તરફનો રાખ્યો છે, પણ સામેવાળાના કારણનો પ્રેમ કદાચ નથી રાખ્યો. અને કદાચ રાખ્યો હોય તો પણ આશયમાં, પોતાના એઇમમાં, પોતાને એ સમજાવવામાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે કારણ હવે મને મારું ન જોવે, આ જગતના જીવો જોવે. કારણથી પ્રેમ તો કદાચ પોતાનું કે પોતાના કુટુંબ પરિવારનું કારણ તો ગોતી કાઢેલું હોતું નથી, આવેલું જ હોય છે, જન્મો જન્મથી ચાલતું જ હોય છે. પણ બહુ સરસ મજાનો શબ્દ વાંચ્યો છે, તમે જેને પણ પ્રેમ કરો, જે પણ રીતે પ્રેમ કરો, જ્યાં પણ પ્રેમ કરો, ખાલી માત્ર શરત એટલી છે હવે તેનો વિસ્તાર વધવો જોઈએ. પ્રેમ સાચા અર્થમાં ત્યારે એ સંગત થાય છે કે એ પ્રેમનો વિસ્તાર વધતો જાય. કાકાને દાદાને મામાને કોઈ બુવાને સંબંધીઓને મિત્રોને પ્રેમ કરીએ છીએ, જાણીતાને પ્રેમ કરીએ છીએ, ગમતાને પ્રેમ કરીએ છીએ, કંઈક લેવાની ભાવનાથી કે સારા દેખાવાની કારણતાને સામે રાખીને પ્રેમ કરીએ છીએ. હવે અકારણ જેને જાણતા છીએ પણ સંબંધમાં નથી એને પ્રેમ કરીએ છીએ. અને પ્રેમની એક જ પરિભાષા છે કે તમે કોઈ પણ કારણ વગર આપતા હો. અને બાપદાદા, આપણા બાપદાદા ખિસ્સામાં કંઈક ને કંઈક લઈને બજારમાં નીકળતા, દુકાન આગળથી કોઈ પણ જાણીતા જાય એને પ્રેમથી બોલાવીને આપતા. આ એક ભલે સંસારનો બહુ પ્રાથમિક કક્ષાનો પ્રેમ પણ હૃદયના તારને જોડેલા રાખે છે. આજે જ્યારે મને પ્રેમ થાય છે કે તમને કોઈના પણ પ્રત્યે પ્રેમ થાય છે, તો કશું જ ખિસ્સામાં ન હોય ત્યારે શું આપી શકાય એવી વસ્તુ છે ખબર છે? શબ્દો દ્વારા, શબ્દો પણ નથી આપવા તો પણ આપી શકાય એવી કઈ ચીજ છે ખબર છે ભાઈ? ખાલી એક મોઢું હસતું રાખીએ ને. અને અમે તો જોયું છે ભરપૂર એક પણ પ્રકારની કોઈ જ ચિંતા, ટેન્શન, કારણ કે ઉપાધિ કે મુશ્કેલી ના હોય ને તોય માણસ અમથે અમથું મોઢું ચડાવીને બેસી રહે. બિચારો સ્મિત પણ ના આપી શકે. પણ આ ઉપાધ્યાય ભગવંતો કહે છે પ્રભુ શાસનના જગતની અંદર જે પ્રેમાળ માણસો હોય એ જ અહીંયા ટકી જાય છે. જ્ઞાન ઓછું હોય તો ચાલશે? તમને ફાવતું આવ્યું? હવે ન ભૂલીએ તો ચાલશે? હવે કદાચ ન સાંભળીએ કે વાંચીએ તો ચાલશે એમ નહીં. સાચા પ્રેમ કરવા માટે જ્ઞાની ભગવંતોએ તરત જ બીજી વાત કરી, જે સાચું સ્વરૂપ, જગતનો બોધ અને આ જીવોની કર્મની સ્થિતિને સંપૂર્ણ, એટલે કે વધુ અત્યંત માત્રામાં જે વધુ જ્ઞાન મેળવશે ને એ જ સાચો પ્રેમ કરી શકશે. સાચો પ્રેમ, લેવડ દેવડના પ્રેમ કરતા ઊંચો પ્રેમ, વસ્તુના આદાન પ્રદાનને છોડીને તમારા મનોભાવને અનુકૂળ થવા માટેની બોધની શક્તિ જ્યારે જીવમાં આવે છે ત્યારે પરમાત્મા આમ જોઈએ તો, ગુરુ ભગવંતો આમ જોઈએ તો એક પણ વસ્તુ તમારા દુઃખને દૂર કરવા માટે કે સુખને માટે કશું નથી આપતા. આપે છે તો શું આપે છે? જ્ઞાન આપે છે, બોધ આપે છે, સમજણ આપે છે, દિશા આપે છે,
માર્ગ બતાવે છે. આ સૌથી ઊંચામાં ઊંચા પ્રેમનો પ્રકાર છે. અને ત્રીજા નંબરની વાત, પહેલા નંબરમાં યાદ રાખતા રહેજો, હવે થોડું થોડું નિસ્વાર્થ પ્રેમ, નિષ્કારણતાનો પ્રેમ, કારણ વગરનો પ્રેમ, અને હજુ વધારે કહું ને પ્રેમ ખાતર પ્રેમ. બસ મને પ્રેમ છે માટે જગતને પ્રેમ કરવો છે, મારા હૃદયમાં હવે પ્રેમ સિવાયની એક પણ ચીજ વસ્તુ હવે કઈ અંદર રાખવી નથી, રાખી નથી, રાખવા જેવી નથી, માટે પ્રેમ કરવો છે. ના, પ્રેમ ખાતર પ્રેમ, પોતાનું મૂળભૂત સ્વરૂપ પ્રેમ સ્વરૂપ છે, આત્માનું મૂળભૂત સ્વરૂપ પ્રેમમય છે, અને એ આત્માના પ્રેમને ખાતર પોતાના આત્માના અનંત અનંત શક્તિઓના પ્રેમને ખાતર જગતના જીવોને પ્રેમ આપવો છે. ઓલા પ્રેમ આપે માટે પ્રેમ આપવો તો એ નિષ્કારણ પ્રેમ ન કહેવાય. પ્રેમને ખાતર પ્રેમ એ નથી, અંદરમાં હવે પ્રેમ સિવાય બીજું કાંઈ પણ જમા કરવું નથી, એના સિવાય બીજો કોઈ દ્રષ્ટિ વ્યવહાર વ્યાપાર કે સંબંધ રાખવું નથી, માટે પ્રેમ. ભગવાન પ્રત્યેનો પ્રેમ ગઈકાલે આપણે બહુ જોયો, પ્રેમ ન કહેવાય. પ્રેમ હોય ત્યાં સ્વયં શિસ્ત આવે, પ્રેમ હોય ત્યાં પરિભાષા એની મૌનની આવે, પ્રેમ હોય ત્યાં માત્ર ને માત્ર અનુકૂળતા આપવાની વાત આવે. ક્યાંય પણ પ્રેમ વગરની વસ્તુ બને છે ત્યાં કુદરતમાં ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. અને આ બધી જ વાતો ઉપાધ્યાય ભગવંત જીન શાસનમાં પ્રવેશ કરવા વાળા જીવોને પ્રેમથી આવકારે છે. હા, એ પ્રેમનો સંબંધ થયો, પણ પોઝિટિવિટી આજે આપણા મનને વધારે અસર કરે છે કે નેગેટિવિટી વધારે અસર કરે છે? પોઝિટિવિટી આપણે આપીએ છીએ શેના ખાતર? તમે પણ પ્રેમ સ્વરૂપ છો, તમારા અંતરમાં પણ પ્રેમનો મહાસાગર ઉગવે છે, એ પ્રેમથી જ જીવવા માટે આ પ્રભુનું શાસન મળ્યું છે, આ સમજાવવા અને સમજવા માટે. પ્રશ્ન તમારો જો એ હોય કે ભાઈ આપણે તો પ્રેમ આપીએ પણ સામેવાળો પ્રેમ ન આપે તો આપણે શું કરવું? પ્રશ્ન એ નથી કે સામેવાળા શું કરે છે, પ્રશ્ન એ નથી કે આપણે તો પ્રેમથી રહીએ છીએ પણ એ પ્રેમ ન સમજે તો આપણે શું કરવું? હા, અપેક્ષા જ થઈ, અભિલાષા જ બંધાણી. આ પોતાની મહત્વાકાંક્ષાને પોષવા સિવાય બીજું કાંઈ ન આવે. પણ આ બધી જ વસ્તુઓ આજે ઉપાધ્યાય ભગવંત પાસેથી એ સ્વરૂપે જાણવી છે, આપણે એમની પાસેથી એ બોધરૂપે એટલે કે એક દિશા પકડવા માટે એ રીતે લેવી છે કે એ ઉપાધ્યાય ભગવંત આ જીવ શાસનમાં પ્રવેશ કરીને આ પ્રભુ શાસનના ક્રિયા માર્ગને અમે સંસ્કારના રૂપે પકડીને અમે પ્રવેશ્યા છીએ, પણ પરમાત્મા સુધી પહોંચવા માટે અમારા માટેનો સાચો ઉપાય, સાચું આરાધન, સાચો મોક્ષ માર્ગ કયો હોઈ શકે એવા ભાવથી ઉપાધ્યાય ભગવંતો જણાવે છે. એના જીવનના મૂળ ઊંડા નાખવામાં પહેલા નંબરના તત્વની વાત પ્રેમ કરી, બીજા નંબરના તત્વની વાત કરી સત્ય બોધ સ્વરૂપ. સત્યનો બોધ થવો એ જીવનના મૂળને ઊંડું નાખીને આત્મા સુધી પહોંચાડે છે.
અને ત્રીજા નંબરનું મૂળ બતાવ્યું છે. કયું છે? દુબે મોક્ષે જવા માટે કહેતા આ જીવને આંતરિક આનંદથી સદૈવ કાળમાં એટલે કે ગમે તેવા દુર્ઘટના કે અઘટિત પ્રસંગોમાં પણ માનસિક સ્વસ્થતા ન તૂટી જાય એવા કપરા સંજોગોમાં પણ આ જીવની આંતરિક પરિસ્થિતિમાં એને કાંઈ કરતા કાંઈ નુકસાન ન જાય એના ઉપાયોમાં આ બીજા નંબરની વાત કરી. સત્યબોધનો, સત્ય સ્વરૂપનો, જગતના મૂળભૂત સ્વરૂપનો જેને બોધ થઈ જાય છે ને કે કર્મોની સ્થિતિનો જવાબ આ જ હોય, જેટલું નહીં ગમતું કે અણગમતું દેખાય ને એમાં કર્મનો વાંક છે, જીવનો વાંક નથી. આટલું નક્કી કરતા 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 જન્મારા ઓછા પડ્યા છે. કોઈ પણ આપણા દિલને દુઃખ આપનારી ઘટના ઘટે અને એમાં જે કોઈ પણ જીવ નિમિત્ત કે કારણ બને એમાં આ જીવનો વાંક નથી, પણ એની પાછળ રહેલા દોષોનો, અપરાધોનો, કર્મોનો વાંક છે, પણ જીવનો વાંક નથી. આ માન્યતા, આ સંસ્કાર, આ સ્પષ્ટ સ્વરૂપે બોધ લેતા લેતા આ જીવને જન્મારા નહીં, જન્મો જન્મ ઓછા પડ્યા છે. કંઈ પણ ખોટું થાય કોણે કર્યું ભાઈ? બાજુવાળાએ. કંઈ પણ અણગમતું કે કંઈ પણ ખરાબ થયું તો કોણે કર્યું? સામેવાળાએ. પ્રામાણિકપણે આપણે આપણી જાતને ક્યારેય દોષિત કરતા નથી. હા, ગણીએ ખરા બહુ મોડેથી, બહુ છેલ્લે, બહુ બધે એટલે કે પાણી વહી જાય પછી, પણ આ સત્ય સ્વરૂપનો બોધ ઉપાધ્યાય ભગવાન અને બીજા નંબરનું ઊંડે સુધી લઈ જવાનું કારણ બતાવ્યું છે. સદગુણો ભર્યો સદાચાર, શબ્દ વિશેષણ, સદગુણ ભર્યો સદાચાર. પોતાની જેટલી પણ સદાચારની પ્રવૃત્તિ ચાલતી હોય એમાં સદગુણોની સુગંધ ભળેલી હોય એ જ જીવનના મૂળને ઉંદરી રાખે છે. સદાચાર તો ઘણાની પાસે હોય, કોઈ કોઈને હેરાન ન કરતું હોય, કોઈ ખોટી રીતે કારણ વગર કોઈ કોઈને કઈ અપમાન ન કરતું હોય, કોઈ કરતા કોઈ પોતાનો દોષ ન હોય કે સામેવાળાનો દોષ ન હોય ત્યાં સુધી બધા શાંતિથી જ જીવતા હોય. પણ કંઈક ખોટું થયું, કંઈક ખોટું લાગ્યું, કંઈક અણબનાવ બની ગયો, કંઈક મનમાં એ બેસી ગયું કે આને જ મારું બગાડ્યું છે, ત્યારે સદાચાર રાખવો મુશ્કેલ અને એમાંય સદગુણ ભર્યો સદાચાર રાખવો મુશ્કેલ. અને આ બધું જ માત્ર ને માત્ર ઉપાધ્યાય ભગવંતો આપણને બતાવે. આ જેટલી પણ જગતમાં પ્રવૃત્તિ થાય છે, ખાલી એક કલ્પના કરી જોઈએ, સૂરજ સાત દિવસ સુધી વાદળ છાયા વચ્ચે પણ એનો એક કિરણ પણ આ ધરતી ઉપર ન દેખાય. સુદાઈભાઈ, સુદાઈ, અચ્છા હવેના ટાઈમમાં કદાચ માની લો કે સૂરજ ઉગે છે, પણ વીજળી 15 દિવસ માટે સમગ્ર ભારતમાંથી ગુલ થઈ જાય. સુદાઈભાઈ, અંધાધૂંધી. જ્ઞાની ભગવંતો કહે છે તે તારા સ્વરૂપને અને આ જગતને જ્ઞાનના લેવલથી એ આ જગતને જોયું જ નથી, એટલે તારા જીવનમાં પુણ્યના ઉદય હોવા છતાં અંતરમાં અશાંતિની અંધાધૂંધી ચાલે છે. ગયા 24 કલાક શાંતિના પસાર થયા હોય એમાં એક પણ પ્રકારનું આંતરિક કોઈ પણ નાનકડી પણ ચિંતાનું કારણ ન બન્યું હોય એવા 24 કલાક કેટલા ભાઈ? અંદરમાં સતત અશાંતિ, અતૃપ્તિ,
અસંતોષની અંધાધૂંધીમાં જીવન જાય છે. આવું સમજાતા સમજાતા કદાચ વર્ષોના વર્ષો પછી પણ કદાચ ખબર ન પડે તો ન પણ પડે, અને જેમ જીવાય છે જે રીતે જીવન પૂરું થાય છે એ જીવવામાં આપણને કોઈ બાધા કે બાધા કે કોઈ પણ પ્રકારની તકલીફ દેખાતી નથી. એટલા માટે આ વખતે આ નવો ભુવન છાયા એ ઉપાધ્યાય ભગવંતોને પ્રેમપૂર્ણ આજીજી પૂર્વક હૃદયની ભરી ભરી સંવેદના પૂર્વક પ્રાર્થના કરવી છે કે અમારામાં આ જીવનનો સત્ય બોધ પ્રગટે. જે જળ જગત અને જીવ જગત છે એના ભેદને પારખવાનું અમને જ્ઞાન બળ મળે એવા ભાવથી આપણે ઓમ પ્રવિષ્ટિ નમસ્કાર કરીને અને બાર ઓંકાર કરીને સંવેદનાના જગતમાં મનોજગતને આપણે અંદર ઉતરવું છે. સંવેદનાના માધ્યમથી મનોજગતમાં આ જન્મો જન્મ સતત અંદરથી સાચું જ્ઞાન અને બોધ મળતો રહે એવા ભાવથી આપણે બાર નવકાર કરીએ પહેલા ઓમ પરમેશ્વર નમસ્કાર. હવે તો આપણે આપણા મનમાં આ પંચ પરમેશ્વર ભગવંતોના કવચ દ્વારા હવે બહારની કોઈ પણ વિકારની વૃત્તિ, કોઈ અશાંતિની વિકૃતિ આપણા જીવનમાં ન પ્રવેશે એવા ભાવ સાથે પાછળ વાળા
છે આ જગતમાં ભૂતકાળમાં થઈ ગયેલા અનંતાનંત અરિહંતો સિદ્ધો આચાર્ય ઉપાધ્યાય ભગવંતોને આપણે મનમાં પ્રવેશ આપીએ છીએ. કદાચ મકાનની અંદર બધાને પ્રવેશ ન આપી શકાય, પણ મનના મકાનમાં કેટલાને પ્રવેશ આપી શકાય? ભાઈ ગમે એટલાને, અનલિમિટેડ. અને જ્યારે શુભ શક્તિઓ મનમાં પ્રવેશ પામે ને પછી આ મન મન રહેતું નથી, એ નમનના ભાવમાં જ રહી જાય છે. મનસભાવ, અતિમનસભાવ, ઉન્મની ભાવ અને અમની ભાવ ચાર મનની અવસ્થા છે. મનસભાવ એમાં શું આવે તો કે એમાં તામસી સંસ્કારો આવે. જે મનમાં તામસી સંસ્કારો, વધારે ખાઈ લેવું છે, વધારે ભોગવી લેવું છે, વધારે સાચવી લેવું છે, વધારે ભેગું કરવું છે, વધારે બરાબર દેખાડવું છે, પોતાની જાતને કહેતા આ જીવનને જ વધારે દેખાડી દેવાના પરિણામ થાય મનસભાવ. નમસ્ભાવ, મનને ઉલટું કરીએ તો નમ નમ નમસ્ભાવ. આ બધું જે કંઈ પણ મળ્યું છે પુણ્યના ઉદયથી, જે કંઈ પણ પુરુષાર્થના બળ ઉપર મળ્યું છે, જે કંઈ પણ પ્રભુની કૃપાના બળ ઉપર મળ્યું છે, એ બધું જ છોડી દેવા માટે મળ્યું છે, એ બધું જ બીજાને આપવા માટે મળ્યું છે, એને નમસ્ભાવ કહેવાય છે. ઉન્મની ભાવ, અરે અતિમનસ્ભાવ, અરે આ બરાબર ઉન્મની ભાવ, જેમાં હવે ઉન્મની ભાવ, ઉન્મની, હા, મનથી ઉપર ચડી ગયેલી સ્થિતિ, મનસ્ભાવમાં ભોગવવાની વૃત્તિ, નમસ્ભાવમાં છોડી દેવાની વૃત્તિ, આપી દેવાની વૃત્તિ, ઉન્મની ભાવમાં મનની અંદર પ્રગટ થયેલા જેટલા પણ દોષો છે એ બધાથી ઉપર ઉઠી જવાની સ્થિતિ, એટલે દોષોથી ઉપર ચડવાની સ્થિતિ, એ ઉન્મની ભાવ. કે હવે એનું જીવન એટલું બધું પ્રભુની અંદર લાગી ગયું છે કે બધી જ વ્યક્તિઓમાં એને સદગુણ જ દેખાય છે, ક્યાંય કોઈ ખોટું દેખાતું જ નથી. અને અતિમનસ ભાવ એટલે કે અમની ભાવ, હવે મન મન રહ્યું જ નથી, અમની ભાવ, એમાં મન મન રહ્યું જ નથી. હવે સંપૂર્ણ અસ્તિત્વ કહેતા ચૈતન્ય, કહેતા અંતરનો માઇલો પ્રભુના ગુણો સિવાય બીજું કશું ધારણ કરતું જ નથી, પ્રભુના ઉપકારો સિવાય એના મનમાં કશું રહ્યું જ નથી. આ બધી કદાચ વ્યાખ્યાઓ બની શકે છે, આ બધી જ કદાચ સામાન્ય સ્તરની સમજણ બની શકે છે, પણ જ્ઞાની ભગવંતો કહે છે કે પરમાત્માની એટલે કે દેવ અને ગુરુની આંતરિક કરુણા વગર આમાં આગળ વધવાનું બળ મળતું નથી. આ આંતરિક કરુણાને ઝીલવા માટે શું કરી શકાય, ક્યાંથી શરૂઆત કરાય? તો કહે છે કે આ જીવ માત્ર ને માત્ર વિનય અને વિવેકના હલેસા વડે એ પ્રભુના હૃદય સુધી પહોંચી શકે છે. માત્ર વિનય અને વિવેક, હજારો વખત વિનય અને વિવેક શબ્દ આપણે સાંભળ્યો છે, પણ વિનય આવે એટલે શું થાય અને વિવેક આવે એટલે શું થાય એ વાત કરતા પહેલા આપણે નાભિચક્રની શુદ્ધિ થશે ત્યારે વિનય અને વિવેક સાચા અર્થમાં સમજાશે. કારણ કે જગતની અંદર કહેવાતા ધાર્મિક લોકો પણ વિનય વિવેક વગર આખી જિંદગી આમને આમ ઉપર છલ્લી ક્રિયાઓમાં એ લોકો જિંદગી ખેંચી કાઢતા હોય છે.
પણ આ આંતરિક બળ અંતર સુધી પહોંચે એના માટેના ત્રણ નૌકાર.
લાગે, સંતોષ લાગે, શાંતિ લાગે, આનંદ લાગે, વિશ્વાસ લાગે, પ્રેમ લાગે. એક જ વાત બતાવે છે, તારા મનની વૃત્તિઓ, તારા હૃદયની ભાવનાઓ, તારી આંતરિક શક્તિઓને હું એક વખત શાંત કરી. હમણાં જ એક ખૂબ સરસ વાક્ય વાંચવા સાંભળવા મળ્યું કે જેને જીવનમાં શાંતિ જોઈતી હોય એને શું કરવાનું ખબર છે? ઈચ્છાઓને શાંત કરી દેવાય. કેટલો નાનકડો સારો વાત. અને આપણને તો મનમાં પાછું એમ જાય, ઉપદેશ તો ઘણા આપે છે, હોવું જોઈએ ને. ઉપદેશ તો ઘણો સાંભળે ને સમજેલા છીએ, હોવું જોઈએ ને. પણ એક વાત ચોક્કસ છે, તમને બધાને બહુ આમ જોઉં તો અભિનંદન કે અનુમોદન કરવાનું પણ થાય છે કે ભર્યા ભર્યા સંસારમાંથી અનેક પ્રકારની સંસારની જવાબદારી કે કર્તવ્યમાંથી પણ આજે તમને આ વાલા આદિશ્વર ભગવાન આ સિદ્ધરાજ ગિરિરાજ આ મંત્રાધિરાજ માટે કંઈક પામવા માટે, કંઈક સમજવા માટે, કંઈક ઉતારવા માટે આજે તમને અહીંયા બેસવાનું મળે. પણ હવે આપણે જે અહીંયા બેઠા, ખાલી એક જ વાત કહું, થોડું થોડું બને છે ને, આઈ ભાવ એટલા માટે રહેશે, પ્રશ્ન પૂછતા રહું ને તો તમે જાગતા રહો. સાચું બોલજો, આપણે ઉપાશ્રયમાં કે ઉપાશ્રય આપણી અંદર બેઠો છે, આપણે પ્રભુના દરબારમાં બેઠા છીએ કે પ્રભુ આપણા દરબારની અંદર બેઠા છે? પ્રભુનું વચન આપણે સાંભળીએ છીએ, આગળ વધ્યા નથી ને વધવું નથી, ફિઝિકલી બેઠા છે, મેન્ટલી આ પ્રયોગ કરવા માટેની આ ભૂમિકા બનાવું છું. આ સમજણનો થોડોક સ્ત્રોત એટલા જ માટે બતાવું છું કે જેટલું સમજણથી કામ પતશે ને એટલું એક પણ ઉપાયથી કામ, એક પણ ઉપાય તમારો કારગત નહીં નીવડે. શરીર આગળ તમે ધરો એટલી ક્રિયા, આરાધના, તપશ્ચર્યા કરાવી શકશો કે ત્યાં આગળ પુણ્યના ફળ મળવાના ગાજર લટકે છે. આટલી સામાય કરશું, આટલા દેવનું પંજમોનું આયુષ્ય બંધાઈ ગયું, બહુ સારી વાત છે, ભગવાનનું વચન છે, ખોટું નથી. પણ સમજણ વગરનું છે એટલે આખરે એ પાછું ગોળ ગોળ જ ફરે છે. સમજણનો અર્થ જ જ્યાં વિનય અને વિવેક હાજર હોય, સમજણનો અર્થ જ એટલો છે કે જ્યાં દ્રષ્ટિમાં અને આચરણમાં પ્રભુની આજ્ઞા રહેલી છે. અને આવા આ બધા જ સમજણના સ્ત્રોત માત્ર ને માત્ર સમગ્ર જીન શાસનના શ્રુત જ્ઞાનની રક્ષા કરનારા ઉપાધ્યાય ભગવંતો પાસેથી જ મળે છે. એનું કામ જ એટલું, ભગવાનના આગમોને, એમની આજ્ઞાઓને, એમના સ્વરૂપને પોતે જાણવાનું અને બીજાને જણાવવાનું, પોતે પામવાનું અને બીજાને પામવાનું. આવા ઉપાધ્યાય ભગવંતો એક વખત હૃદયમાં બેસી જાયને આંતરિક બોધ સ્વયં સ્ફૂર્ણા તરીકે અંદરથી આવ્યા છે. ઘણાને સ્વયં સ્ફૂર્ણા થયા, ભવિષ્યમાં શું બનવાનું છે અથવા તો ભવિષ્યમાં શું રિઝલ્ટ આવવાનું છે એને પહેલેથી ખબર પડી જાય. કંઈ વાંચવા ગયા હોય, કોઈકે કીધેલું હોય, કોઈકે લખેલું હોય અને ખબર પડે એમ નહીં, સ્વયં સ્ફૂર્ણ. આ સ્વયં સ્ફૂર્ણ સ્વરૂપે આ સ્મૃત જ્ઞાન આપણા હૃદયમાં પ્રગટી જાય એના માટેના ત્રણ ઓંકાર. નમો વરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો હરિયાણ, નમો ઉભયાણ, નમો દ્વય સુખ સાહુણ, એસો અચન કારો સૌ પાવ પણ સનું
मंगलानं च सर्वेषि परमं हर वै मंगल नमो हरिहंताण नमो सीताण नमो आयरियाण नमो उभचायाण नमो भोले सुख साहूण ऐसो पंचन मुकार सब पाव पणासरो मंगलानं च सर्वेषि परमं हर वै मंगल नमो हरिहंताण नमो सीताण नमो वायरियाण नमो वजायाण नमो दोये सुख साहूण ऐसो पंचन मुकारो सब पाव पणासरो मंगलानं च सर्वेषि परमं हर वै मंगल समग्र विश्वनी व्यवस्था एवी छे ઉર્ધ્વલોક ક્યારે નીચે નથી આવતો, નીચેના લોક ક્યારે ઉપર નથી ચડતા. જેમ કે ડુંગરા તૂટી પડે તો બધું જ રેતાળ થઈ જાય, પાણી માજા મૂકે તો ગામ તારા જ થઈ જાય, બરાબર છે. પણ આ વિશ્વની વ્યવસ્થા એવી રીતે પંચે તત્વની ગોઠવાયેલી છે કે એમાં ક્યારે કરતા ક્યારે દેવલોકનો એક દિવાલ તૂટે ને નીચે આવે એવું ન બને. નીચેથી ભૂકંપ થાય અને એ ભવનપતિ કે વ્યંતર નિકાયનો એકાદો કાંગરો ઉપર આવે એવું ના બને. કયા બળ ઉપર? કારણ કે એનો આધાર શું છે? એનો આધાર શું છે ભાઈ? આવું કંઈ પણ અઘટિત ક્યારેય કરતા ક્યારેય ન ઘટે આવી વિશ્વ વ્યવસ્થાનો આધાર શું છે? તો કે માત્ર ને માત્ર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાંચ આચારો આ મધ્યલોકમાં જ્યાં સુધી જીવતા હશે ત્યાં સુધી આનું એક પણ વ્યવસ્થા તંત્ર તૂટી નહીં જાય. આની જબરદસ્ત તાકાત આ બતાવી છે. અને મહાવીર્ય ક્ષેત્રમાં સદાકાળ આ વ્યવસ્થા રહેલી છે. એટલે આ સંપૂર્ણ પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ તત્વો સદાકાળ માટે શાશ્વત ભાવે આ જ રીતે રહે છે. અને બહુ સીધી વાત એટલી છે કે આ બધું જ પ્રગટ થતું હોય ને તો આ ખોપડીમાંથી, ખોપડી ઠેકાણે રાખવી આ માનવ જીવનનું ઊંચામાં ઊંચું કર્તવ્ય છે. અને આ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર એટલે જ આત્મા. અને આત્મા એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આત્મા નામની કોઈ સ્વતંત્ર લટકતી ચીજ જ નથી. આત્મા એ સ્વતંત્ર કોઈ આનાથી અલગ પાડી શકાય એવી કોઈ ચીજ જ નથી. જ્ઞાન છે તો આત્મા છે, દર્શન છે તો આત્મા છે, ચારિત્ર છે તો આત્મા છે. જાણ ચારિત્ર તે આત્મા નિજ સ્વભાવમાં રમતો, તપ છે તો જ આત્મા છે અને વીર્ય કહેતા બળ છે તો જ આત્મા છે. જેનું બહુ નાના ડિજિટમાં, નાના સ્વરૂપમાં, બહુ સ્થૂલ સ્વરૂપમાં આપણી પાસે છે. એટલા જ માટે આત્મા ક્યારેય મર્યો નથી ને મરતો, મરે છે, શરીર મરે છે. આ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિર્યાચાર જે આંતરિક સંપત્તિના સ્વરૂપ બતાવ્યું છે, આંતરિક શાંતિના સ્ત્રોત તરીકે બતાવ્યું છે, આંતરિક આનંદની ધરી સ્વરૂપ બતાવ્યું છે, એવા આ પંચાચારમય પંચપરમેશ્વર ભગવંતો આપણા આ મસ્તિષ્ક કહેતા આકાશ તત્વને અંદરથી એકદમ સરસ મજાનું તૈયાર કરે એના માટેના આપણે ત્રણ નમસ્કાર કરવા છે. નમો હરિહંતાણ નમો સીતાણ નમો વાયરિયાણ નમો વજ્રાયાણ નમો લોય સુખ સાહૂણ એસો કંચન મુકારો સૌભ ભાવ પણાસનો મંગલાણ ચ સવેશી
परमं हवै मंगलम नमो हरिहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सुखसाहूणं ऐसो पंचन मुक्कारो सव आवपणासनो मंगलाणं च सव्येसि परमं हवै मंगलम नमो हरिहंताणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो वज्रायाणं नमो लोये सुखसाहूणं ऐसो पंचन मुक्कारो सव आवपणासनो मंगलाणं च सव्येसि परमं हवै मंगलम પૂછી લેવું પ્રશ્ન પૂછી લેવું એટલે કે કઈ સમજ ન પડે ને તો અત્યારે જ ક્લિયર કરવું વીર્યાચાર એટલે આત્મવીર્ય મનના જેટલા પણ મનોબળ હોય છે ને એના કરતા પણ ચડિયાતું આત્મવીર્ય હોય છે આપણે નથી જોતા શરીર પણ કાંઈ ન હોય છતાંય અટકાઈ કરી લે બંદર કરી લે હમણાં માસક શ્રવણ કર્યું સાધુજી ભગવાનની શરીર કેવું એની કરતા એનું મનોબળ કેટલું વધારે હશે અને એમ કહેવાય છે કે શરીરના બળ ઉપર ત્રણ ઉપવાસ કરી શકાય મનના બળ ઉપર માસક શ્રમણ કે 45 કરી શકાય પણ આત્માના વીર્ય ઉપર અનંત કાળ માટે અણહારી પદ મેળવી શકાય આત્મબળ આવે આમ તો મનોબળથી પણ તમે જેટલો સંકલ્પ કરો એ બધું જ સિદ્ધ થઈ શકે પણ આત્માની શક્તિ આગળ તો કશું છે જ નહીં બીજું કોઈનું બળ આવા આ નમસ્કાર મહામંત્રની સમજ કે આને હરિહંત કહેવાય સિદ્ધ કહેવાય આચાર્ય જ કહેવાય આને ઉપાધ્યાય કહેવાય આને સાધુ કહેવાય આ બધું જ હરિહંત પરમાત્મા સમવસ્ત્રણમાં દેશના આપે ને એ દેશના એ વાદશાંગી અથવા તો એ ઉપદેશ આ બધો જ શુદ્ધ જ્ઞાનના માધ્યમ દ્વારા મળે છે આ શ્રુત જ્ઞાનની ગંગા વહે છે અને એ ગંગાને આ ઉપાધ્યાય ભગવંતો જ મેં એક વખત કહેલું હતું કદાચ તમને યાદ રહ્યું કે ન રહ્યું ફરી વખત અત્યારે રિપીટ કરી દઉં કહેતા હો તો આ જીવને સૌથી વધારે ગમતી વસ્તુ કહ્યું પ્રાય કરીને પહેલી શિબિરમાં કહેલું હતું કોઈનું મેમરી પાવર પોતાની પ્રશંસા કરે ગમે ભિખારીને પ્રશંસા કરો એટલે પૈસા ન આપો તો ગમે બધા જ પ્રકારના જીવોને સૌથી વધારે ગમતી વસ્તુ કઈ શરીર વાતો નવું જાણવાનું ધ્યાન દોરવું ધ્યાન મેળવવું હવે જેને પૈસા જ કમાવા જોતા હોય એને જ્ઞાનની કઈ જરૂર પડે કઈ પૈસા આવે જ્ઞાન હોય તો પૈસા આવે મેં બરાબર એના માટેના ત્રણ શબ્દ વાપર્યા હતા અપેક્ષાએ જવાબ સાચો પણ નવું જ્ઞાન અને ગમતું જ્ઞાન હોય એ બધાને જ ગમતી વાત છે નવું ગમતું જ્ઞાન હવે યાદ રાખજો જ્ઞાન જો હું રોજે રોજ આટલું આટલું એટલું પહેલા કરું ને હવે મારા કઈ બીજું તો આપતા જ નથી પણ ગમતું જ્ઞાન આપવું તો ગમે અને નવું આપવું તો ગમે ભિખારીને પણ એમ કહે ને કે ભાઈ આ લાઈનમાં તને ભીખ નહીં મળે આ લાઈનમાં મળશે તો ગમશે કે નહીં ગમે ભાઈ આની આગળથી પૈસા કઢાવવા હોય ને તો આ રીતે નહીં મળે આમ કરીશ ને તો આમ મળશે તો એ ગમે કે ન ગમે નવું જ્ઞાન ગમતું જ્ઞાન જો આપનારા કોઈ પણ હોય તો એ ઉપાધ્યાય ભગવંતો છે પહેલે પ્રાણાતી બાદ બીજે વૃષાવાદ ત્રીજે અદત્તા દાન 18 પાપ સ્થાનકોને જો ન દેખાડ્યા હોત તો આ જગતમાંથી પાપ રવાના થયા આંશિક પણ ન આ જગત ટકે છે
સજ્જન પુરુષોની સજ્જનતાને કારણે. આ જગત સુંદર લાગે છે સાધુતાને કારણે. સાંભળજો બરાબર, જગત ટક્યું છે એ સજ્જન લોકોની સજ્જનતાને કારણે. આ જગત જીવવા જેવું સુંદર રીતે લાગે છે સાધુતાને કારણે. અને આ જગતમાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મેળવી શકાય છે એ પંચ પરમેશ્વરી ભગવંતોને, એના જ માટે આજે આપણે ત્રીજું કારણ પંચ પરમેશ્વરી ભગવંતોને કારણે. પહેલું, જગત ટકી રહ્યું છે સજ્જનતા, સુંદર લાગી રહ્યું છે, જીવવા જેવું લાગી રહ્યું છે સાધુતાને કારણે. અને સાધુતામાં એટલે જેને સફેદ કપડા પહેર્યા હોય એ જ સાધુ એવું નિશ્ચયથી નથી. રંગીન કપડામાં પણ જે પૂર્ણ પ્રામાણિક, ઈમાનદાર, વફાદાર, જવાબદાર અને સમજદાર હોય એ પણ સાધુ છે. શબ્દો સાંભળેલા એટલે આપણે ઈમાનદાર થઈ ગયા, વફાદાર થઈ ગયા, જવાબદાર થઈ ગયા અને સમજદાર થઈ ગયા એમ નહીં, પણ ઈમાનદારી, વફાદારી, જવાબદારી અને સમજદારી જ્યાં પ્રગટે છે ત્યાં આગળ સાધુતા પ્રગટે છે. અને એના કારણે આ જગત સુંદર લાગે છે. અને અહીંયા આગળ પણ આ નમસ્કારની સાધના દ્વારા આ આત્માની સિદ્ધિ મળે છે પંચ પરમેશ્વરી ભગવંતોને કારણે. એટલા જ માટે ઉપાધ્યાયજી ભગવંત પાસેથી હવે મનોમય જગતમાં એમનું અવતરણ કરાવ્યું છે. અને એ અવતરણ કરાવતા પહેલા
આશીર્વાદ આપે એટલે શું આપે? એમ કે ધનવાન ભવ,
પુત્રવાન ભવ, આયુષ્માન ભવ. શું કે ભાઈ, આશીર્વચન કોને કર્યો છો? તો કહે સાહેબ, અમારા અટકેલા કામ પતી જાય એ આશીર્વચન. નિથાર પાર ગાવું એ બોલો છો ને, સાંભળો છો ને, નિથાર પાર ગાવું. અને કામ શું બોલે? ધર્મ લાભ, ધર્મ લાભ અથવા તો નિથાર માર્ગા હો. નિથાર કે વિસ્તાર ભૌથી તો પછીની વાત છે, કર્મથી નિસ્તાર થવાની વાત તો કદાચ પછી છે, પણ તારા મનની અંદર જેટલી પણ આધિ વ્યાધિ ઉપાધિ પાપ તાપ સંતાપની જેટલી પણ ચિંતાઓ છે એ હવે નાશ પામી જાય એના માટે નિથાર માર્ગા. અને આ નાશ પામે તો શું થાય? જન્મ જરા મરણના બંધનોમાંથી પ્રેક્ટિકલ તરીકે વિચારીએ તો આ ઉપાધ્યાય ભગવંતો નવું નવું ગમતું જ્ઞાન એ સ્વરૂપે આપે છે કે તમે પાણીનો કળશ કરવા માટે, પ્રક્ષાલ કરવા માટે તમે ઉભા થયા છો. તો જ્ઞાની ભગવંતો મૂળમાં જ કહે છે, જ્ઞાન કળશ ભરી આત્મા. તારે અંદર જ્ઞાનનો કળશ ભરવાનો છે. પાણી તો પ્રતીક છે, કળશ તો સિમ્બોલ છે, પણ જ્ઞાન ભરીને તું જો એ પાણી ભરીશ અને પછી તું એ પ્રવૃત્તિ કરીશ તો જ તારી ક્રિયા વેલિડ ગણાશે. હું રહી ગયો ને મને રહી કરવા ન મળ્યું, આ ભાવ જ અવિવેકનો, અજ્ઞાનતાનો અને આછકલાઈનો છે. કેટલામાં વર્ષે આવે નક્કી નથી, પણ ઉપાધ્યાય ભગવંતોના આપણે મનથી જો એ આશીષ માગીએ, એના માટેની યોગ્યતાને પાત્રતા કેળવવાના પરિણામ કરીએ, એ ચોક્કસ આવે. પણ એ માટે શું કરવું પડે? થોડુંક શાંતિ, થોડુંક મગજની માન્યતાઓમાંથી બહાર નીકળવું પડે કે આટલી ક્રિયા કરી તો જ ધર્મ કર્યો ગણાય, એ પહેલા માન્યતામાંથી બહાર આવવું પડે. આ રીતનો આવો કર્યો હોય તો જ આપણે એ પુણ્ય બંધાય એવી માન્યતામાંથી બહાર નીકળવું પડે. અહીંયા બહુ સાચી વાત કરું તો, ધર્મ જે કરે છે ને એની નજર ક્વોલિટી ઉપર હોય છે, ક્વોન્ટિટી ઉપર હોતી નથી. ધર્મ કરવો એટલે ક્વોલિટીને, ગુણવત્તાને, વિનય વિવેકશીલતાને આગળ ધરવી. જે જ્ઞાનમાં કે જે સમજણમાં વિનય અને વિવેક ન પ્રગટે એ હજારો વખત ગમે તે ધર્મ ક્રિયાઓ કરે, આટલા ભવોથી કરતા એવા છે ને આ ભવમાં કરીએ છીએ. અંદર જે માલ ભરાવો જોઈએ, અંદર ગુણવત્તા ભરાવી જોઈએ, આંતરિક સુગંધ નીકળવી જોઈએ આપણા માટેનો આંતરિક, એ વિનય અને વિવેકનું એ પ્રતિબિંબ રચાવવું જોઈએ, એ બનાવી શકાતું. તો એના માટે શું કરવાનું? આ વિનય વિવેક આવે એના માટે શું કરવાનું? આ જ્ઞાન ઉદયમાં, જ્ઞાન ઉદયમાં આવે એના માટે શું કરવાનું? તો કે મનને શાંત, અને મનને શાંત આપવા માટે, શાંતિ આપવા માટે ઓમકારના નાદ સિવાય બીજો કોઈ પ્રત્યક્ષ આપણી પાસે ઉપાય નથી. એટલા માટે આપણે હવે થોડી ક્ષણો માટે પહેલા ઓમકારને લેવો છે, ઓમકારને ધોવો છે, અને બધાએ જ સ્વસ્થ આસને બેસીને આપણે એ ઓમકારના નાદમાં ખાલી પંચ પરમેશ્વરી ભગવંતોને, એ અરિહંત ભગવંત, એ સિદ્ધ ભગવંતો, એ આચાર્ય ઉપાધ્યાયને, સાધુ ભગવંતો, આપ હવે કરુણા જ કરો, માત્ર ને માત્ર કરુણા કરો. અમારા અપરાધો કેટલા છે એ ગણાવવાનો કોઈ હિસાબ નથી, પણ અપરાધી માણસને દૂર અને શાંત કરવા માટે ઓમકારના નાદમાં થોડી ક્ષણો માટે પહેલા ઓમ લંબાવશું. ભાવે તો
સાત વખત, આજે નવું ઉચ્ચારણ પદના સાત અક્ષર છે, એટલે સાત વખત ઓ લંબાવશું મને ટૂંકો કરશું, પછી સાત વખત કોને ટૂંકો કરશું મ લંબાવશું, અને પછી સાત વખત આપણે વ્યા કરશું. જોજો આ સમય પાસ કરવાની પ્રક્રિયા નથી, હું બોલાવું છું કે તમને સૂચન કરું છું માટે બોલાવવાની પ્રક્રિયા નથી, પણ પોતાની જાતને પ્રામાણિક બનાવવાની પ્રક્રિયા છે. હવે મારે થોડુંક શાંત થવું જોઈએ, હવે મારે થોડાક રૂલ્સ રેગ્યુલેશનને પ્રમોટ કરવા જોઈએ, હવે મારે મારી જાતને સંભાળવી જોઈએ, અને આ પંચપરમેશ્વરી ભગવંતો કરુણા કરશે તો જ આવશે, અને એના એક પંચપરમેશ્વરી ભગવંતોના આશીર્વાદને ઝીલવા માટેની એ પાત્રતા તૈયાર થાય એના માટેનું આપણે સ્મરણ. પણ ઉતાવળ કર્યા વગર અંદરના સ્વરને ઘૂંટીને આપણે બોલવાનું છે. હવે મકાર મકાર નમે કે પછી એક વચ્ચે ત્રણ સેકન્ડ થોડું ઉભા રહેવાનું છે, કારણ કે તરત બોલીને પૂરું કરવાની આ પ્રક્રિયા નથી. એટલા માટે કારણ કે ઘૂંટાયેલો સ્વર એ અંદર જાય પછી એની અસર ઊભી કરે છે. તો હું સાંભળજો ખાલી કેવી રીતે હજુ લયમાં આપણે જવું છે, કારણ કે લયબદ્ધ જાપ જ આ મન ઉપર અસર કરે છે. ધ્વનિમય જાપ, મંત્રમય જાપ જ્યારે એ લયને પકડે છે ત્યારે જ ચોક્કસ આંદોલનો આ આખા આપણા પહેલા બોડીમાં, પછી આજુબાજુમાં, પછી આજુબાજુના વિસ્તારમાં, અને છેલ્લે જગતમાં ફેલાઈને આ જગતને અને આપણને કલ્યાણના પંથ ઉપર લઈ જાય છે. તો હું જે રીતે બોલું એ રીતે સાંભળીને એ પછી આપણે એ લયમાં જવાનો પ્રયાસ કરીશું. વચ્ચે 3 સેકન્ડનો વિરામ લઈને પછી બીજી વખત એ આપણે આગળ લેવાનું છે. એટલે મકાર પૂરો થયો એટલે પાછું તરત ઓમ કરવા નથી બેસી જવાનું, પણ વચ્ચે થોડો ગેપ પાડવાનો છે, અને એ પાડ્યા પછી એની એક આખી સાંકળ બનશે અને એમાં આપણે આગળ વધવાનો પ્રયાસ કરીશું.
સમગ્ર દ્વાદશાંગીના અધ્યયન દ્વારા એમને એક નિષ્કર્ષ કાઢ્યો છે. દ્વાદશાંગી એટલે 11 અંગ અને 12 ઉપાંગ, 23 અને ચરણ સત્તરી અને કરણ સત્તરી નામના બે આચાર એટલે કે એ જ્ઞાન એમ થઈને ઉપાધ્યાય ભગવંતોના 25 ગુણ છે. નમો ઉપાધ્યાય બોલો ને તો એને 11 અંગ 12 ઉપાંગ બતાંતરે 14 પૂર્વ પણ લેવાય છે. આ બધું જ જ્ઞાન એમની પાસે હોવા છતાંય એમને બહુ એક જીણ શાસનનો નિષ્કર્ષ આપ્યો છે. નિષ્કર્ષ તો સમજો છો ને, નિષ્કર્ષ તો સમજો છો, તારણ. તારણ એટલે શું? આખો હિસાબ કર્યો, આટલું લેતી થઈ, આટલી દેતી થઈ અને આટલું જમા થયું. કોઈ પણ હિસાબ કરે ત્યારે લેતી દેતી જમા ઉધાર કરીને આટલું અત્યારે આ બેલેન્સ છે એવો આ સમગ્ર જીણ શાસનમાંથી સાર કાઢ્યો. અને એ નિષ્કર્ષને શું બતાવ્યો ખબર છે? શું ખબર છે? કે કર્મોની ગમે તેટલી આવન જાવન થઈ, આત્માના અનંત ગુણો ગમે તેટલા તમે જાણ્યા સાંભળ્યા કે સમજ્યા, પણ આત્મભાવમાં સ્થિર થવા સિવાય બીજી એક પણ પ્રવૃત્તિ પોતાની હોતી નથી. આત્મભાવમાં સ્થિર થવું એ સમગ્ર દ્વાદશાંગીનો સાર છે. હવે આ આત્મભાવ ક્યાં મળે, કેવી રીતે મળે, કેટલો મળે, શું કરવાથી એ આવે, બધું જ એના માટે સમગ્ર શ્રુત જ્ઞાનનો આ વિસ્તાર છે. વાત એટલી જ છે કે આપણા જીવન ઉપર ચાર સંજ્ઞાઓનું અતિશય પ્રાબલ્ય છે. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, એ ચારેય સંજ્ઞાઓ ચારેય કષાયોને કારણે જીવતી જાગતી છે. અને એના કારણે ચતુર્ગતિ રૂપ સંસાર ચાલ્યા જ કરે છે. પણ જે આત્મભાવમાં સ્થિર થઈ ગયા એના માટે કશો જ સંસાર, કશું જ પરિભ્રમણ, કશો જ વિષય કશાય કે સંજ્ઞાઓ એના ઉપર જોર કરી શકતી નથી. આ આત્મભાવને બેલેન્સને પકડવા માટે આપણે 50% ઓ અને 50% મ એ રીતે આપણે હવે નાદ લેવો છે. અને પછીના સેશનમાં નમો ઉમજ છાયાણમ એ પદ કેવી રીતે એ લેવું છે એની વાત કરીને આવું. મહામંત્ર દોકાર સારભૂતે મંત્રને જપતા જય જયકાર,
सूरज सुखनो न रहे दिन रे વાંચીને આંખમાં મનમાં હૃદયમાં
ધીરે 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 એના અક્ષરોને જોઈ જોઈને ઉતારવાના છે. થોડી ક્ષણો માટે હમણાં જોવાનું જ કામ રાખો, બરાબર જોવાનું, ઘૂંટી ઘૂંટીને એ પ્રમાણે આ આપણે અક્ષરને આંગળી ઉપર ફેરવીને, અક્ષર ઉપર આંગળી ફેરવીને બરાબર ધીરે 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 લેખન કરવાનું છે. તો એ નમો ઉવન જાયાણમ પદને આપણે થોડી ક્ષણો માટે લેખન કરી જોઈ જોઈને બરાબર લેખન કરો પહેલા, પછી મનોમય જગતમાં આપણે એનું લેખન લઈશું. પહેલા બરાબર જોઈ જોઈને જ નજરને ત્યાં જ સ્થાપીને એ નજરની ઉપર, અત્યારે તો ખાલી એમને તાંબાના યંત્ર ઉપર છે, પણ જાણે કે સોનાના આપણે રસ પૂરતા હોઈએ. દેદીપ્યમાન રત્નો કહેતા ડાયમંડ મૂકતા હોઈએ એ રીતે મૂકવાથી આપણને એનો સંસ્કાર કરશે. બરાબર આંખને ત્યાં આગળ ચોથા પદ ઉપર ગોઠવીને એ ઉપાધ્યાય ભગવંતોના નામ લખ્યા છે. જેમ અરિહંત બોલીએ તો એ ચોવીસે તીર્થંકરોનું, વિશે વિહરમાન જિનેશ્વરોનું, ચાર શાશ્વતા પ્રભુનું ગ્રહણ થાય એમ નમો ઉવન જાયાણમ બોલીએ અને અનંતા અનંત કાળમાં થયેલા સઘળાય ઉપાધ્યાય ભગવંતો આપણા મનોપ્રદેશમાં એ પ્રવેશ પામે છે અને એને નમસ્કાર કરીએ એટલે સૌથી મોટો લાભ આપણી અજ્ઞાનતા દૂર થવા લાગે છે. ઉપ અધ્યાય ઉપજાયાણમ, પહેલા તો ઉચ્ચાર શુદ્ધ સમજી લઈએ. નમો ઉપજાયાણમ નહીં આપણે બોલીએ છીએ, નમો ઉપજાયાણમ નહીં આપણે બોલી જઈએ, નમો રે સવ સાઉણમ અશુદ્ધ ઉચ્ચાર છે. નમો ઉવન જાયાણમ આપણે નિદર શું બોલીએ છીએ, નમો ઉવન જાયાણમ, ઉવ જાયાણમ નહીં, વ ઉપર વચન આપવાનું. પહેલા વની સાથે અડધો જ બોલી લેવાનો, પછીનો જાયાણમ બોલવાનો. નમો ઉવન જાયાણમ આ ઉપાધ્યાય નો અર્થ છે. ભણે ને ભણાવે એ તો શાસ્ત્રનો રૂઢ અર્થ છે. ઉપાધ્યાય ભગવંતો શું કરે, દ્વાદશાંગી ભણે અને ભણાવે એ શાસ્ત્રનો રૂઢ અર્થ છે. પણ ઉપ એટલે પાસે, ઉવ એટલે પાસે, અધ્યાય કરાવે એટલે કે નવા નવા અર્થબોધ, સ્વરૂપબોધ, તત્વબોધ, અરે સોરી ભૂલી ગયો, સૂત્રનો બોધ, અર્થનો બોધ, તત્વનો બોધ અને સ્વરૂપનો બોધ કરાવે તેવા સામાન્ય કદાચ કોઈક પંડિત વિદ્વાન કે સામાન્ય સાધુ હોય ને તો પણ એ ભાવથી ઉપાધ્યાય છે. એટલે જે સૂત્ર, અર્થ, તત્વ, સ્વરૂપ અને સમગ્ર જીવ શાસનનો બોધ કરાવે એવા ઉપાધ્યાય ભગવંતોને અમે નમસ્કાર કરીએ છીએ. સંસારમાં માથું ક્યાં નમે, ધર્મમાં નથી પૂછતો હવે, સંસારમાં માથું ક્યાં નમે ભાઈ, કહો કહો,
જ્યોતિષી પાસે, ભાઈ ગમે તેમ કરો ને ભાઈ, હાચું એ બોલાવી દો ને ભાઈ, મારું એટલું કામ કરાવી દો ને. સંસારમાં માથું ક્યાં ડબે, ઉઘરાણી બાકી રહી હોય ત્યાં. અમારા મહારાજ કે હજામ પાસે, વાત ખોટી નથી, હા પ્રેક્ટિકલ, આપણે ખોટું તો કઈ કરતા જ નથી. હજામ પાસે માથું ડબે, ઉઘરાણી વાળા પાસે માથું ડબે, જ્યોતિષી પાસે માથું ડબે, એક માથું મેન્ટાલિટીથી જો ક્યાંય પણ દબતું હોય ને તો પ્રભુ પાસે કદાચ નમે, તો ગુરુ પાસે નમે કે ન નમે પ્રશ્નાર્થ છે. અને અહીંયા આગળ કહેવાનો મતલબ એટલો છે કે આ ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર ક્યારે કર્યો ગણાય, તો કે દેવમાં ગુરુના દર્શન કરે અને ગુરુમાં દેવના દર્શન કરે ત્યારે ઉપાધ્યાય ભગવંતો ગુરુ ભગવંતોને નમસ્કાર કર્યો. આ વાત મગજમાં ન ઉતરે એવી છે, કારણ કે ઓલા કઈ બોલતા નથી અંદર બેઠેલા, એટલે જેટલું આપણે બોલ બોલ કરવું હોય એટલું બોલી શકાય છે, અને આ બોલતા છે એટલે ત્યાં આગળ મૂંગા રહેવામાં મજા છે. કઈક બોલ્યા તો ફસાઈ ગયા, પણ ના, જેને પોતાના આંતરિક દોષોને ટાળવા છે એવા ઉપાધ્યાય ભગવંતોને વિનંતી સાથે કહેવું છે કે હવે આપ અમારા મુખમાં તો પ્રવેશ્યા છો પણ મનમાં પણ પ્રવેશો, એના માટે મનોમય જગતમાં આપણે થોડી ક્ષણો માટે ઓછામાં ઓછું 7 વખત આંખ બંધ કરીને નમો ઉવચ્છાયા એ અક્ષરનું આલેખન કરવા દ્વારા મનને મનથી સમજાવવું છે કે આ મનમાં એ દુનિયા આખીને સમાવેશ આપ્યો છે. આ મનમાં, આ મને આખી દુનિયાને પ્રવેશવા માટેની જગ્યા આપી છે, પરંતુ પોતાના સૂત્ર અર્થ તત્વ અને સ્વરૂપને પ્રવેશ કરાવવા વાળા એ ઉપાધ્યાય ભગવંતો આપ અમારા મનમાં પ્રવેશો, એના માટે 5 સેકન્ડ આંખ બંધ કરીને પહેલા તૈયાર થવાનું છે અને પછી નમો ઉવચ્છાયાણમનું આલેખન કરવાનું છે. અને એ આલેખન કરવા માટે આંખ બંધ કરીને પહેલા 5 સેકન્ડ એ ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરવાની એ શરૂઆત કરીએ. એ પહેલા 5 સેકન્ડ એકદમ ધીરે ધીરે એક એક વળાંક સાથે છેલ્લે દંડ ઉભો કરવાનો પૂર્ણ વિરામ દો. નમસ્કાર નમો લખીએ એટલે મન નમે, મનના ભાવો સાથે
બધા પ્રયોગ બતાવીએ છીએ. મને વચમાં કીધું કે સાહેબ ઉની મુદ્રા બતાવો ને પાછી ઉની મુદ્રા ભૂલાઈ જાય છે. પંચપરમેશ્વરી ભગવંતોની અંગ વિન્યાસ લગભગ તો બધાને યાદ હશે જ, પણ આજના દિવસે ફરી વખત ખાલી અંગ વિન્યાસ, હરિહંત ક્યાં છે, સિદ્ધ ક્યાં છે, આચાર્ય ક્યાં છે, ઉપાધ્યાય ક્યાં છે, સાધુ ભગવંતો ક્યાં છે, ખબર છે ને ભાઈ? ખબર છે, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ. હા, ફરી વખત આવડતું હોય તો મને બતાવજો, નહીં આવડતું હોય તો હું તમને બતાવીશ. આપણે બે હાથ જોડીને એક વખત નમસ્કાર મહામંત્રને અંગવિન્યાસ કરવા દ્વારા આ માટીના મળેલા દેહને માટીમાં ભળી જાય તે પહેલા આ સુગંધી માટી, સદગુણોની માટી આ બનીને આકાશમાં છવાઈ જાય એ માટે આ પંચપરમેશ્વરી ભગવંતો આપણા આ સદગુણોની ભૂમિ ઉપર અવતરણ પામે અને એના દ્વારા આત્માનું શીઘ્રતાથી કલ્યાણ થાય એવા ભાવ સાથે પહેલા નમસ્કારના સાત અક્ષર પ્રમાણે જમણો કાન ડાબા કાનથી શરૂઆત થશે. કારણ કે આ જીવને પાંચેય ઇન્દ્રિયમાં સૌથી વધારે વ્યાપાર શ્રવણનો હોય છે. આંખ બંધ કરીને સાંભળવું તો પડે, એટલે જોવું ન ગમે તોય સાંભળવું તો પડે. એટલા માટે સૌથી પહેલી વાત સાંભળવાની, શુભત્વની ક્રિયા વધી જાય એવા ભાવથી આપણે અરિહંત પરમાત્માને નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયત્રિયાણમ, નમો ઉવચ્છાયાણમ, નમો લોહે સંવત્સાહુણમ, દેશો પંચ નમુકારો સર્વ પાપ હરિકતા સર્વ પાપ વર્ણાસરો. હવે નીચે મંગલાણમ ચ સૌમેશિં પરમં હરિમંગલમ. આજે રિવિઝન કરી લેજો. પાછળ બહુ સીધી વાત એટલી છે કે આપણી ગમે તે ભૂમિકા ઉપર, આપણી ગમે તેટલી આપણી સામાન્ય મધ્યમ વિમધ્યમ ગમે તે ભૂમિકા ઉપર હોઈએ, પણ આગળ વધવા માટે આ નમસ્કાર મહામંત્ર સિવાય બીજી કોઈ પાવર કે શક્તિ આપણી પાસે નથી, અને એને એક્ટિવેટ કરવી એટલી જ આપણા હાથમાં શક્યતા છે. આ એક્ટિવેટ કરવા માટે એ આગળ વાત કરી. હવે અત્યારે પચકા